જંગલમાં શિયાળાની આ પહેલી સવાર હતી. મીઠું, ટીનું મીનું ચકલી, મૈના અને ઘુવડ પોતાના સાથીઓ સાથે આકાશમાં ફરી રહ્યા હતા. પણ સવાર સવારમાં ધુમ્મસના લીધે કોઈને પણ આકાશમાં ઉડવાની મજા આવી નહોતી રહી. બધા મોટા પપૈયાની ડાળીઓ પર જઈને બેસી ગયા. કેમ છો વહાલા પક્ષીઓ, સવાર સવારની સફર કેવી રહી? કઈ ખાસ નહીં પપૈયા ભાઈ, તમે કહો તમારી સવાર કેવી રહી? મારા માટે તો સવાર સાંજ એક જ છે, અને જ્યાં સુધી તમારા કામમાં આવતો રહીશ ત્યાં સુધી ખુશ છું. પપૈયા ભાઈ તમે બહુ સારા છો, કહીને મીઠુએ બીજા પક્ષીઓને કહ્યું કે વહાલા મિત્રો, આ વખતે ઠંડી કંઈક વધારે જ પડવાની છે. મારો વિચાર છે કે આપણે અત્યારથી જ આપણા ઘરો અને માળાઓને નીલના ફૂલોથી સજાવી દેવા જોઈએ. ત્યારે જ અત્યારથી તેઓમાં ગરમી પેદા થશે અને આપણા માળા ઠંડીની રાતોમાં આપણને ઠંડીથી બચાવવા માટે અત્યારથી જ ગરમ થઈ જશે. હું પણ એવું જ વિચારતી હતી કે આ વખતે આપણે આ કામ પહેલાથી જ કરી દેવું જોઈએ. ચલો બધા નીલા પહાડ ઉપર જઈએ. જો કોઈ તકલીફ હોય તો મને જરૂર યાદ કરજો. સારું પપૈયા ભૈયા, ચલો બધા નીલા પહાડ ઉપર જઈએ. પછી બધા જ પક્ષીઓ નીલા પહાડ તરફ ઉડી ગયા, જ્યાં નીલના વૃક્ષો હતા. નીલના ફૂલ જંગલમાં ઉગવાવાળા બીજા બધા ફૂલો કરતા સૌથી ગરમ હોય છે. શિયાળામાં બધા જ પક્ષીઓ પોતાના ઘરો અને માળાઓને આ જ ફૂલોથી સજાવીને તેને ગરમ રાખે છે. જ્યારે પક્ષીઓ પહાડ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં તો પહેલાથી જ બાજ હાજર હતા. અહીં તમે બધા જાનૈયાઓની જેમ કેમ આવ્યા છો? બાજભાઈ, અમે અમારા માળાને ગરમ રાખવા માટે અહીંયા નીલા ફૂલ લેવા આવ્યા છીએ. તમે લોકો ફૂલ અહીંયાથી નથી લઈ જઈ શકતા. આ જુઓ, અમે પહેલેથી જ કેટલા બધા ઘરો અહીંયા બનાવી દીધા છે. હવે આ ઘરોને ગરમ રાખવા માટે અમારે વધારે ફૂલોની જરૂર પડશે. આ સાંભળીને બધાએ જોયું કે બાજોએ પહેલેથી જ ત્યાં ઘણા બધા ઘરો બનાવીને રાખ્યા છે અને તે ઝાડની ડાળી પર લટકેલા હતા. બાજભાઈ, અહીં તો ઘણા બધા ઘર છે, પણ તમે તો ફક્ત ચાર જ છો, તો પછી તમે આટલા બધા ઘરનું શું કરશો? બધા બાજોએ એકબીજા તરફ અચરજ ભરી નજરોથી જોઈને એક સાથે હસ્યા અને બોલ્યા, આ બધા ઘરો અમે બધાએ તમારા જેવા નાના પક્ષીઓની મદદ માટે બનાવ્યા છે. તમે નિશ્ચિંત થઈને અહીંયા રહેવા માટે આવી જાઓ અને આખી શિયાળાની ઋતુ અહીં જ રહેજો. સાંભળીને બધા પક્ષીઓ ખુશ થઈ ગયા અને પાછા પોતાના જંગલમાં આવી મોટા પપૈયાની પાસે આવ્યા. પોતાના જંગલને છોડીને બીજા વિસ્તારમાં બાજોની વચ્ચે રહેવું યોગ્ય નથી. તેઓ ચાલાકી કરી રહ્યા લાગે છે. તમને તે વિસ્તારમાં ખાવાનું ભેગું કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી થશે. પપૈયા ભાઈ તમે સાચું બોલો છો, પણ શિયાળાની ઠંડીથી બચવા માટે અમારે શું કરવું જોઈએ? તેના માટે મારે થોડીક મહેનત કરવી પડશે. સવારે 11 વાગ્યાથી સાંજ સુધી જે તડકો આવે છે તેનાથી બચવા માટે હું પાંદડાની વચ્ચે છુપાઈ જાઉં છું. પણ હવે તમારી મુશ્કેલીઓના નિવારણ માટે મારે તે તડકાનો સામનો કરીને મારે શક્તિઓ ભેગી કરવી પડશે. મારે આખો દિવસ તડકામાં તપવું પડશે. તેમ કરવાથી સૂરજની અંદરથી જે મારામાં શક્તિઓ આવશે તેનાથી હું તમારા બધાની મદદ કરીશ. ખરેખર તમે ખૂબ જ દયાળુ છો પપૈયા ભાઈ, પણ તમારે આટલી બધી તકલીફ લેવાની જરૂર નથી. કેમ નથી? તમે મારા પોતાના છો, શું તમે મને પારકો જાણો છો? સાંભળીને બધા ચૂપ થઈ ગયા. તે જ સમય પપૈયું પત્તામાંથી બહાર આવ્યું. 11 વાગે તેની ઉપર તડકો પડવા લાગ્યો. તે દિવસે આખો દિવસ પપૈયું તડકામાં શેકાતો રહ્યો. તેને ઘણી તકલીફ પડી, પણ પક્ષીઓની મદદ કરવા માટે તે તડકાની અસહ્ય ગરમીને સહન કરતો રહ્યો. બીજા દિવસે બધા પક્ષીઓ તેની પાસે પહોંચ્યા. પપૈયા ભાઈ, અમારા કારણે તમને કેટલી બધી ગરમી સહન કરવી પડી, અમને તો જરાય નથી ગમી રહ્યું. હા, પણ મને ખુશી છે કે મેં સૂરજની ગરમીમાંથી શક્તિઓ પ્રાપ્ત કરી છે. હવે હું જે કહું તે જ તમે કરો. આમ કહીને પપૈયાએ પોતાની આંખો બંધ કરી. તેનું પેટ આપમેળે જ ખુલી ગયું અને તેની અંદર બધાને કાળા કાળા બીજ જોવા મળ્યા. એક એક બીજ નીકાળી લો અને તે બીજને લઈને પોતાના માળામાં મૂકી દો. થોડા દિવસોમાં આ બીજ ફૂટીને કાચા પપૈયાનું રૂપ લેશે
તે પપૈયામાં એટલી ગરમી હશે કે આખો શિયાળો તમે તેમાં રહીને ગરમી મેળવી શકશો। આ સાંભળીને બધાએ તેનો ધન્યવાદ કર્યો અને પછી એક એક કરીને પોતાની ચાંચમાં તે બીજ લઈને પોતાના માળામાં મૂક્યા અને તેમાંથી અંકુર ફૂટવાની રાહ જોવા માંડ્યા। 3 દિવસની અંદર તો બીજ ફૂટીને મોટું થઈ ગયું અને પપૈયાનું રૂપ ધારણ કર્યું। પક્ષીઓએ પોતાની ચાંચની મદદથી પપૈયાને અંદરથી છોલીને અંદર બહાર જવા માટે એક દરવાજા જેવું બનાવી દીધું। હવે તેમને રહેવા માટે એક સરસ મજાનું આરામદાયક ગરમ રહેવાલાયક ઘર મળી ગયું। બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને બધા મળીને પપૈયાની પાસે પહોંચ્યા। પપૈયા ભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। તમે જાતે તકલીફ ઉઠાવીને અમારા માટે સરસ ઘરોની વ્યવસ્થા કરી, તમારો ખૂબ ખૂબ આભાર। સાંભળીને મોટું પપૈયું ખૂબ ખુશ થઈ ગયું। આ બાજુ ચારે બાજ મળીને મોટી પાર્ટી મનાવતા હતા। હવે તો મજા આવવાની છે ભાઈ, બધા પક્ષીઓ મજબૂર થઈને આપણા બનાવેલા ઘરની અંદર રહેવા માટે આવશે અને પછી આપણા માટે ઘણા દિવસો સુધી ખાવાની વ્યવસ્થા થઈ જશે। ત્યાં જ તેમની પાસે ચીલ પહોંચ્યું અને બોલ્યું કે તમારો પ્લાન ફેલ થઈ ગયો છે, મોટા પપૈયાએ તેમની મદદ કરી, બધા કાચા પપૈયાની અંદર ઘર બનાવીને રહે છે। નહીં, આ તારો જ આઈડિયા હતો ને? ના ના, તારો આઈડિયા હતો, એકદમ બકવાસ આઈડિયા હતો। ચારે બાજુમાં અંદર અંદર ઝઘડો થઈ ગયો અને મારપીટ શરૂ થઈ ગઈ। આલે આલે મારો મક્કો, આલે મારી લાત। ઘણા સમય સુધી ચારે બાજ લડતા રહ્યા અને અંતે ઘાયલ થઈને એક બાજુ બેસી ગયા। બીજી બાજુ બધા પક્ષીઓ ગરમ પપૈયાની અંદર બનેલા ઘરોમાં આરામથી રહેવા લાગ્યા। પોતે જંગલના બધા પક્ષીઓ માટે કામ આવ્યું તેવું વિચારીને પપૈયું પોતાના ઉપર ગર્વ અનુભવી રહ્યું હતું અને તે હસતા હસતા દૂરથી તે કાચા પપૈયાઓને જોઈ રહ્યો હતો કે જેના બનેલા ગરમ ઘરોમાં બધા જ પક્ષીઓ ચેનથી રહેતા હતા।